ફરી સ્વાગત છે આપનું. સમાચારમાં આગળ વધીએ તો બ્રિક્સ સંમેલનના આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ડોકલામ વિવાદને કારણે પેદા થયેલ સૈન્ય તણાવમાં સમાધાન બાદ મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બ્રિક્સ સમિટના છેલ્લા દિવસે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક ડોકલામ વિવાદ પછી પ્રથમ વખત થઈ હોવાનું ખૂબ મહત્વ છે. આ બેઠક એક કલાકથી વધુ ચાલી હતી, તેમાં આતંકવાદના મામલે કોઈ વાતચીત થઈ નહોતી, પરંતુ બોર્ડર પર શાંતિ જાળવવા મામલે સંમતિ સધાઈ છે. બેઠક દરમિયાન ચીનના વડાપ્રધાન જિનપિંગે મોદીને કહ્યું છે કે તેઓ પંચશીલના સિદ્ધાંત પ્રમાણે ભારત સાથે કામ કરવા માંગે છે. બાયલેટરલ મીટિંગમાં આતંકવાદ અને વેપાર વિશે પણ વાત થઈ હતી. સોમવારે બ્રિક્સ દેશો સાથેની જાહેરાત કરવામાં આવતા જ જોઈન્ટ ડિક્લેરેશનમાં પાકિસ્તાન એક્ટિવ આતંકી સંગઠનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દરેક પ્રકારે આતંકવાદની નિંદા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.